નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. દસ વર્ષમાં 94 લાખ લોકોને ઈ મેમો આપી 416 કરોડનો દંડ કરાયો. 65 લાખે હજુ 314 કરોડ ભરવાના બાકી. અમદાવાદ એરપોર્ટ પર 13 એકરમાં એરોસિટી બનશે. પેસેન્જરો માટે 2028 સુધીમાં ખુલ્લું મુકાશે. ગોધાવીમાં જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરાશે. પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થાઓ યોગના કાર્યક્રમમાં સહભાગી બનશે. મે 22 ગાજવીજ સાથે વરસાદની વકી. શહેરનો સીઝનનો વરસાદ 12.8 મીમી થયો. નિકાસની પરવાનગી અપાતા એપીએમસીમાં કાંદાની આવક 36,000 કિલો ઘટી. છૂટક ભાવ 10-15 રૂપિયા વધી 40 થઈ ગયા. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં પહેલા સત્રમાં 109 દિવસનો અભ્યાસ ચાલશે, જેમાં ઓક્ટોબર પહેલા સપ્તાહ મહિનામાં પ્રથમ કસોટી યોજાશે, જ્યારે દ્વિતીય સત્રમાં 139 દિવસનો અભ્યાસ ચાલશે. વાર્ષિક પરીક્ષા એપ્રિલમાં યોજાશે. ભાવનગર શહેરમાં આ વર્ષે હજી સુધી ભાવનગર શહેરમાં વ્યાપકપણે વરસાદ એકે વખત ન વરસતા શહેરમાં 16 જૂન સુધીમાં 1 મીમી વરસાદ પણ નોંધાયો નથી, જ્યારે ગત વર્ષે શહેરમાં 16 જૂન સુધી શહેરમાં 111 મીમી એટલે કે 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જોકે ગત વર્ષે કમોસમી વરસાદ તેમજ બિપોરજોઈ વાવાઝોડાને લીધે વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ વરસાદ પડે ત્યારે ગોંડલમાં ઝાપટું ન વરસ્યું હોય તેમ ન બને. આ વખત એવું બન્યું કે ગોંડલ શહેર કે પંથકનો વારો થોડો મોડો આવ્યો. રવિવારની લોકોની રજા સુધારવાનું નક્કી કર્યું હોય તેમ ગોંડલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથક જેવા કે રીબડા, વસાવડ, મોટી ખિલોરી તેમજ ગામે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગુજરાતમાં કાળઝાળ ગરમીની સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં વરસાદે ઝાપટા તાલુકામાં 1.5 થી 2 ઇંચ વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. દેરડી કુંભાજીના અમુક સીમ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. રાજકોટ સહિત રાજ્યભરમાં રવિવારે યુપીએસસી પ્રિલિમ્સની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં સવારે જનરલ સ્ટડીઝ અને બપોરે સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યૂડ ટેસ્ટનું પેપર લેવામાં આવ્યું હતું. રાજકોટમાં 3,000 સહિત રાજ્યમાં આશરે 20,000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પ્રથમ પેપર સવારે 9:30 થી 10:30 અને બીજું પેપર બપોરે 2:30 થી 4:30 સુધી એમ 2 તબક્કામાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા હૈદરાબાદની ફ્લાઇટ સોમવારે રદ કરવામાં આવી છે, જે અંગે એરલાઇન દ્વારા વડોદરા એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ સત્તાધીશોએ જણાવ્યા મુજબ ટેકનિકલ કારણોને પગલે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જોકે એક દિવસ અગાઉ કરાયેલા આ નિર્ણયને પગલે 250 જેટલા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની સાઈડ ઉપર સ્થાપિત કરાયેલી વર્ષો જૂની જૈનોના તીર્થંકર પરમાત્મા ભગવાન નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા તોડીને કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રવિવારે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરતા રાત્રે હાલોલના જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતા જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જૈન સમાજના આગેવાનોએ આવેદન આપી જિલ્લા એસપી તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓને તેમજ યથાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધ્યરાત્રે મામલો શાંત પડ્યો હતો. હાલોલના શ્રી નવકાર આરાધના ભવનના જૈન સમાજના આગેવાન દિનેશભાઈ શાહે જણાવ્યું છે કે બપોરે અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનને 500 વર્ષ જૂની પ્રાચીન
પ્રતિમાઓ જે પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયા ઉપર લાગેલી હતી તેની અમે પૂજા અર્ચના કરતા હતા. અમારી આસ્થાને આઘાત લાગ્યો છે. અમારા જે પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા તેને મંદિર ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ આ બધી પ્રતિમાઓને કાઢીને એક જગ્યાએ અંદર મૂકી દીધી છે. આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે. ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે આ પ્રતિમાઓ અમારા પરમાત્મા છે, અમારા પરમાત્મા પાછા એ જ જગ્યા પર લાગી જાય તે માટે સરકાર તેમજ સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરતા તેમને બે દિવસની અંદર પ્રતિમાઓ પાછી લાગી જશે તેવું આશ્વાસ અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન 500 થી 700 વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા. આજે અમારી આસ્થા ઉપર એકદમ પુરાગઢ લાગ્યો છે કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂજતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જર્જરિત હાલતની અંદર મૂકી દીધી છે. આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે. ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમને એ રીતે કીધું છે કે બે દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બાંધી પછી આ જ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું. આ રીતે અમને આશ્વાસન આપેલ છે. મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અધાની ઉજવણી આજે સોમવારના રોજ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી. હાલોલ નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઈદગાહ તેમજ મોહમ્મદી સ્ટ્રીટ ખાતે આવેલ નુરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. જ્યારે ઈદગાહ ખાતે હાલોલ જુમા મસ્જિદના ઇમામ સૈયદ ઇલિયાસ બાબુ દ્વારા નમાજ અદા કરાઈ હતી, જ્યારે નુરાની મસ્જિદ ખાતે મસ્જિદના ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઈદની નમાઝ અદા કરાઈ હતી, જ્યારે નગરની કુબા મસ્જિદ, મદની મસ્જિદ, મોહમ્મદી મસ્જિદ ખાતે પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી. જોકે બકરી ઈદને લઈ મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં પરિધાન થઈ જોવા મળ્યા હતા, જ્યારે નાના બાળકો પણ અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઘડી મળી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. જ્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આજ ઈદ ઉલ અધા કા મુબારક દિન હૈ ઓર ઇસ દિન કે અંદર આલમ ઇસ્લામ કે અંદર હર મુસલમાન ઈદગાહ કે અંદર ખાસ નમાજ અદા કરને કે લીએ જમા હોતે હૈ. અલ્હમ્દુલિલ્લાહ હાલોલ કી સરજમીન મે ભી ઈદગાહ કે અંદર બડી તાદાદ મે મુસલમાનો ને હાજરી દી ઓર ખાસ નમાજ ઈદ ઉલ અધા અદા કી ઓર નમાજ કે બાદ દુઆ હુઈ ઓર દુઆ કે અંદર તમામ આલમ ઇસ્લામ કે લીએ મુલ્ક હિન્દુસ્તાન કે લીએ દુઆ કી ગઈ. અલ્લાહ તબારક વ તઆલા મુલ્ક હિન્દુસ્તાન મે અમન ઓ સુકૂન અતા ફરમાએ ઓર અમન ઓ સુકૂન કે સાથ ઈદ મનાવે કી તૌફીક રફીક અતા ફરમાએ. આજે સમગ્ર દેશભરમાં ઈદ ઉલ અધા એટલે કે બકરી ઈદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત આજે પંચમહાલ જિલ્લાના હાલમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદની નમાઝ વિશેષ નમાઝ અદા કરવા ઈદગાહ ખાતે ઉમટ્યા હતા, જ્યારે હાલોલના પાવાગઢ રોડ પર આવેલ કબ્રસ્તાન ખાતે ઈદગાહ ખાતે વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી, જ્યારે પાવાગઢ રોડ પર આવેલ નુરાણી મસ્જિદ ખાતે પણ વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ આ હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ અધાની ઉજવણી કરવામાં આવી હતી. ન્યૂઝ પંચમહાલ હાલોલ. બીજી તરફ વાત કરીએ તો ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રથયાત્રાના દિવસે ભગવાનને પહેરાવવામાં આવતા આ વાઘા છેલ્લા 20 વર્ષથી અમદાવાદના શાહપુરમાં રહેતા સુનિલભાઈ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ચાલુ વર્ષે ભગવાનના વાઘા મથુરા, બનારસ, બેંગ્લોર, સુરત વગેરેથી મંગાવેલા વેલ્વેટ ગઝી સિલ્કના કાપડમાંથી વિવિધ રંગોમાં બનાવવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ પછી ચોમાસાની સિસ્ટમ નબળી પડતા અમદાવાદમાં વરસાદમાં વિલંબ થયો છે. જોકે આ સિસ્ટમ ફરી સક્રિય થવાથી 26 જૂનથી શહેરમાં ચોમાસું જામવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ આગામી 2 દિવસ શહેરમાં ગાજવીજ સાથે હળવા ઝાપટા પડી શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું.
યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા રવિવારે દેશભરમાં યોજાઈ હતી, જેમાં અમદાવાદના 61 સેન્ટર હતા. શહેરના આ કેન્દ્રો માટે નોંધાયેલા કુલ 16,900 ઉમેદવારમાંથી 9,500 ઉમેદવારે પરીક્ષા આપી હતી. ગુજરાત યુનિવર્સિટીની કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતેના સેન્ટર પર બહાર ગામના 10 વિદ્યાર્થી 2 મિનિટ મોડા પહોંચતા તેમને પરીક્ષા આપવા દેવાઈ ન હતી. ઉમેદવારોએ સવારે 9 વાગે કેન્દ્ર પર પહોંચી જવાનું હોય છે. બીજી તરફ વાત કરીએ તો શહેરમાં છેલ્લા 10 વર્ષમાં ટ્રાફિક નિયમનના ભંગ કરનાર 93.51 લાખ વાહન ચાલકોને રૂપિયા 416 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે માત્ર 28.48 લાખ વાહન ચાલકોએ જ રૂપિયા 101 કરોડનો દંડ ભર્યો છે. બાકીના 65 લાખ વાહન ચાલકોએ 314 કરોડનો દંડ ભરવાનો બાકી છે. શહેરમાં ટ્રાફિક પોલીસે 2015માં સ્માર્ટ સિટી જંકશન અને સિટી સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે કરાર કરીને 212 જંકશનો પર કુલ 2,557 કેમેરા લગાવ્યા હતા. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.